મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર તાલુકાના સંતરામપુર નગરમાં છેલ્લા બે દિવસમાં બટાકા અને ડુંગળીના ભાવમાં સતત વધારો થયેલો જોવા મળતા ગૃહિણીઓનું દરરોજનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. ગત અઠવાડિયાની વાત કરવામાં આવે તો ગત અઠવાડિયે ડુંગળી 30 રૂપિયા કિલો અને બટેટા 20 રૂપિયા કિલો મળતા હતા, પરંતુ હાલમાં બે દિવસની અંદર બટેટાનો ભાવ વધી જવા પામ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ચિંતામાં પડી ગયેલા જોવા મળે છે. વાત કરવામાં આવે સંતરામપુરની તો સંતરામપુરની અંદર 85% લોકો ગરીબ અને મધ્યમ વર્ગના રહે છે, જેને લઈને ગરીબોની કસ્તુરી ડુંગળી અને બટેટાના ભાવ હાલ આસમાનને છૂઈ રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મુખારવિંદ ઉપર નિરાશા વ્યાપી ગયેલી જોવા મળે છે. તેની સામે શિયાળાની ઋતુ ચાલે છે ત્યારે લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આદુ, લસણ, લીલા મરચાંનો ભાવ પણ 20 રૂપિયાનો હતો, તેની જગ્યાએ 80 રૂપિયાનો કિલો જોવા મળે છે. જ્યારે તેની સામે દૂધી અને મેથીની ભાજી, ચણાની ભાજીનો ભાવ પણ મિનિમમથી વધુ 40-50 રૂપિયા કિલો જોવા મળે છે. હોટલોમાં અને નાસ્તાની લારીઓમાંથી ડુંગળી ગાયબ થઈ જવા પામી છે. સતત વધતા જતા ભાવને લઈને સંતરામપુર નગર તેમજ તાલુકાના ગામડાઓના લોકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. સરકાર દ્વારા ડીઝલ પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો ઝીકી દેતા અને મજૂર વર્ગ દ્વારા પણ ખેતરમાંથી ઉપાડીને બજારોમાં લાવવા માટે મજૂરી વધારી દેતા આજે સામાન્ય લોકોને ઊંચા ભાવ આપવા માટે મજબૂર થવું પડે છે. ત્યારે સરકારના મોટા મોટા સ્ટોકિસ્ટો અને કાળા બજારિયાઓ સ્ટોક કરીને ઊંચા ભાવો ખાવાની દાનત રાખી પ્રજાને લૂંટવાનો કારસો રચે છે. તેની સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તો એકાએક વધી ગયેલા શાકભાજી તેમજ ડુંગળી બટાકાના ભાવ નિયંત્રણમાં આવી શકે તેમ છે. અમીન કોઠારીનો રિપોર્ટ, SI ન્યૂઝ, મહીસાગર.